गुजरात विधानसभा चूंटणी ने हवे मात्र गणतरीना दिवसों जो बाकी छे त्यारे अमदावाद शहेरना बापूनगर विस्तारना विधानसभा ना विस्तारमां जे सामान्य लोको छे तेनो शुं मंतव्य छे तेओ शुं रजूआत करी रह्या छे आवो जोईए अमारा संवाददाता पासे ने सीधो जाणीए। हवे तो प्रथम तबक्कानी चूंटणी जे छे पहली तारीखे छे अने बीजा तबक्कानी चूंटणी पांच तारीखे छे। तमाम पक्ष जनता ने लोभामणी लालचो आपे छे अने गुजरातमां चालू मतदानमां चालू वखते जो वात करवामां आवे तो ત્રણ એટલે કે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીએ પણ લોકોને વાયદા કરવામાં આવ્યા છે કે શિક્ષણ અને ખાસ કરીને વીજળી છે તે મફત આપવામાં આવશે, સાથે જ કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ વચનો આપવામાં આવ્યા છે અને ભાજપે પણ પોતાના મેન્યુફેસ્ટોમાં અલગ અલગ જાહેરાતો કરી છે। શું તે જાહેરાતો ખરેખર લોકો સુધી પહોંચે છે અને ખાસ કરીને સામાન્ય માણસ કે રોજનું કમાઈને રોજનું ખાનાર માણસની શું વ્યથા છે, તે લોકો શું વિચારી રહ્યા છે, તેમને કોઈ પણ સરકાર આવે તો શું તેમના સુધી કોઈ પણ જે સ્કીમ છે તે પહોંચે છે કે કેમ, તે અંગે વાત કરવા માટે બાપુનગર ખાતે અમે પહોંચ્યા છીએ। બાપુનગર કડિયા નાકું જે છે ત્યાં આગળ અત્યારે અમે ઊભા છીએ અને કડિયા નાકામાં રોજનું રોજ કમાઈને રોજનું રોજ ખાનારા જે લોકો છે તેમની સાથે વાતચીત કરીશું કે તેમનું શું માનવું છે, કારણ કે જે પ્રમાણે કોઈ પણ સરકાર આવે અત્યારે ચૂંટણી સામે મોટા મોટા વાયદા કરીને જાય છે, પરંતુ વાયદા પછી કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે? કાકા, શું કરો છો તમે અને કઈ રીતનું તમારું ગુજરાન ચલાવ છો? પહેલા તો સાહેબ, અહીંયા કડિયા મજૂર કામ કરીએ છીએ અને અત્યારે રોજીરોટી મળતી નથી। આ ભાજપ સરકારમાં મોંઘવારી, તેલ, લાઇટ, શાકભાજી, અન્ય ભણતર બધી વસ્તુમાં બહુ અત્યારે મોંઘવારી વધી ગઈ છે અને અત્યારે મજૂર માણસ શું ખાય અને શું લે? અત્યારે જમાનો એવો છે કે માણસ આપઘાત કરવામાં છેલ્લી પ્રકારમાં આવી ગયો છે। હવે આ સરકારને બદલવી પડશે અને પબ્લિક જાગૃત થાય તો આ પબ્લિક અને આ સરકાર બદલાય। ભાજપ સરકારની રાજમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમને વિઝા પણ નથી મળતી અમેરિકામાં, તો અત્યારે આ ભાજપ સરકારે જે પબ્લિક લાયા પણ પબ્લિકને કોઈ સાથ સહકાર મળ્યો નહીં, ગરીબી હટાવતા નહીં। આ તો ગરીબો હટાવો અને લોકોને બચાવો, રૂપિયાવાળાને બચાવો, પણ ગરીબ શું કરશે, શું ખાશે અને શું રહેશે? ચોક્કસ જે વ્યથા જે છે તે પણ છે અને ખાસ કરીને કાકા જે પ્રમાણે વાત કરવામાં આવે, શું કહેશો? આપને શું કરો છો આપ? કામ મજૂરી કરો છો, શું લાગે છે? ગુજરાતમાં ચૂંટણી છે, ચૂંટણી ટાણે અલગ અલગ વાયદા કરવામાં આવે છે તમામ પક્ષમાં, રહે આપનું શું માનવું છે? ચોક્કસ વાત કરવામાં આવે, શું કરો છો કાકા? રિક્ષા ચલાવો છો આપ, ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા પણ અહીંયા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ભાજપ દ્વારા, શું લાગે છે, કેવા ઉમેદવારો હોવા જોઈએ, ખાસ કરીને અત્યારે તમને શું તકલીફ છે? અત્યારે કઈ રોજી રોટી ના ગેસ ના ભાવ એટલે વધી ગયા હોય કે શું કરે, ધંધો કરે કે ગેસ ભરાવ, 100 રૂપિયા તો ગેસ ના થઈ ગયા સાહેબ, તો આ સરકાર બદલવી જ પડે સાહેબ। આપનું શું માનવું છે, કારણ કે જે પ્રમાણે કેજરીવાલે પણ વાયદા કર્યા હતા વીજળી મફત આપવાની, તો એમને ચાન્સ આપવો જોઈએ કે કેમ? હા, એને સાથ આપવો પડે, વીજળી ફ્રી આપ થાય, સસ્તી થાય, ગેસના બાટલા સસ્તા થાય, એના માટે કરવું પડે, સરકાર બદલવી પડે, મારું કેવું એ છે સાહેબ। ચોક્કસ, જે મહિલા છે તેમની સાથે પણ વાત કરવામાં આવી છે કે જે પ્રમાણે ગેસના બાટલા ખાસ કરીને વધ્યા છે, ગેસના બાટલાના ભાવમાં વધ્યા છે, પાછળ પણ કેટલાક પબ્લિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે લોકો જે છે તે લોકો અહીંયા શું કરી રહ્યા છે, લોકો શું માની રહ્યા છે, માજી શું કહેશો? મોંઘવારી છે કે નથી તમને શું લાગે છે? મોંઘવારી છે, તેલના ડબ્બાના 4000 છે સાહેબ, શું ખાવાનું અમારે? ચૂંટણી ટાઈમે તમામ ઉમેદવારો હોય, તમામ પક્ષ મોટા મોટા વાયદા કરે છે, તેને કઈ રીતે માનો છો? આ ચૂંટણી વાળો ખોટું ખોટું બોલે કે તમને આ 100 પૈસા આપજો, આ આપજો, કોઈ કશું હાલતા નથી, શું કરવાનું અમારે? કોને વોટ દેવી? કડિયા કામમાં કે આ હાજરી આપો, આ હાજરી, કોઈ કામ જ નથી આપતા, શું કરવાનું અમારે? કડિયા કામ અને ખાસ કરીને કડિયા નાખે અમે છીએ, શું કહેજો કાકા આપનું? શું જે પ્રમાણે વાત કરવામાં આવે કે અત્યારે શું આપણું શું માનવું? કડિયા કામ, મારું કહેવાનું એ મતલબ છે કે 2017માં ભાજપ સરકારે કાયદો કાઢ્યો હતો કડિયા માટે કે એક કીટ આપશે 5000ની, બરાબર, પ્લસ ખાવાનું ચાલુ કર્યું હતું 10 રૂપિયામાં, બહુ સુવિધા સારી હતી, પણ એકે સુવિધા કોઈ મજૂરોને નહીં મળતી, એ વાત કરવાની છે, મજૂરોને જે મળે વળતર જે સરકાર કાયદો કહે છે
એ નથી મળતું. વાત કરવામાં સરકારે જે પ્રમાણે ભોજન રાખ્યું હતું અલગ અલગ જગ્યાએ, તો એ કોઈને મળતું નથી અહીંયા? એ કોઈને મળે, જે કારખાનો કરે કડિયા તો કોઈ લેતા નથી. એ કહેવાનો મતલબ કે મજૂરો બીજા ભાગને લઈ જાય, બરાબર. પ્લસ જે કીટ આપવાની હતી એ કીટ નથી આપતા. મરણમાં 3 લાખનો વીમો હતો. રૂપાણીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં કીધેલું કે માણસ મરી જશે કડીઓ, જેની જોડે લાલ ચોપડી હશે એને 3 લાખ રૂપિયા. 3 લાખ તો શું, 3 રૂપિયા નથી આપ્યા ભાજપ સરકારે. ભાજપ સરકારે રૂપિયા નથી આપ્યા, ને ખાસ કરીને કડિયા નાકા પણ આવ્યા છે. શું કહેશો, જે વેદના જે છે તેમની વેદના કહેશો? પછી ચોપડી 3 વર્ષમાં રિન્યુ કરવાની હતી, તો 2018માં રિન્યુ કરી. 2019માં જ્યારે લોકડાઉન ખલાસ, તો એ લોકોએ શું કીધું કે ભાઈ તમને મહિના પછી આવશે. 1 વર્ષ થઈ ગયો પણ ચોપડીઓ આવી નથી. મારી જોડે બધું પ્રૂફ છે, મારી જોડે 100 માણસના પ્રૂફ છે મારી જોડે. અને પ્લસ આ લોકો વાયદો કરે, મેં લખાવ્યું, મને અહીં કાર્ડ કઢાવે છે. શું કહે છે મને કે તમારું તો થઈ ગયું છે, તો મેં કીધું મને કાર્ડ આપો કડિયા કામનું. તે કાર્ડ નથી આપતા. મને શું કહે છે કે તમારું તમને નહીં મળે, બાકી બીજાને મળે. 7 બહેનોએ આવ્યા હતા વચ્ચે, મને કે ફ્રીમાં કાર્ડ બનાવીએ છીએ અમે બાંધકામ ક્ષેત્રનું. એ લોકો શું કર્યું કે નોંધણી કરી, જ્યારે કાર્ડ આપવા આવે ને તો શું કે 60 રૂપિયા. જ્યારે તો લોકોની જે વ્યથા છે, વ્યથા અત્યારે પણ આપ જોઈ શકો છો. ને સાથે જ તમામે તમામ જે કડિયા નાકે ખાતે અમે આવ્યા છીએ, કડિયા નાકા છે, ખાસ કરીને રિક્ષા ચાલકો છે, આગળ અન્ય પણ રિક્ષા ચાલકો જો હોય તો તેમની સાથે વાત કરીશું. કારણ કે આ માત્ર ને માત્ર લોકોની વ્યથા છે, લોકો શું કહી રહ્યા છે તેની વ્યથા છે. દર વખતે જે કહી શકાય કે ઇલેક્શનમાં મોટા મોટા વાયદા કરી દેવામાં આવે છે, મોટા મોટા વાયદા. કાકા શું કહે છો, ચૂંટણીના નજીકના દિવસોમાં ચૂંટણી છે, અને ખાસ કરીને મોંઘવારી મુદ્દે શું કહેશો, અને અત્યારે આપનું શું માનવું છે? મોંઘવારી તો માજા મૂકી દીધી, તો મોંઘવારી તો કમર તોડી નાખી ગરીબોની. જે પ્રમાણે મોંઘવારી છે, મોંઘવારીના મુદ્દે પણ ખાસ કરીને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કડિયા નાકે કડિયા જણાવી રહ્યા છે કે જે પ્રમાણે સરકારી યોજના જે છે તે તેમના સુધી પહોંચતી નથી. ખાસ કરીને જે મધ્યાહન ભોજનની, અને ખાસ અલગ અલગ જે 5 રૂપિયામાં 10 રૂપિયામાં જે ભોજન આપવાની જે વાત હતી તે પણ તેમને મળતું નથી. તો તે કોને મળે છે તે પણ સવાલ છે. મોટા મોટા વાયદા તો ઘણા થાય છે, પરંતુ જનતા સુધી તેના લાભ જે છે તે પહોંચતા નથી. સાથે જ આજે અમે બાપુનગર વિસ્તારમાં, બાપુનગર વિધાનસભામાં, કે જ્યાં કડિયા નાખું કે લોકો સામાન્ય તેમજ મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકો જે, અને લોકોનો શું મત છે તે અંગે ચર્ચા કરી હતી. ને ખાસ કરીને શું કહેશો કાકા, આપનું પણ શું કહેવું છે? તો એવું માનું છું કે અત્યારે જેટલી પ્રાઇવેટ સ્કૂલો છે એની જગ્યાએ સરકારી સ્કૂલો ખોલવી જોઈએ, જે મજૂર વર્ગને ફ્રીમાં ભણતર મળે અને આપણો દેશ આગળ આવે એવું રિક્વેસ્ટ સરકાર પાસે કરું. પણ હું એવું ઈચ્છું છું કે સરકારી સ્કૂલો વધારે વધારે ખુલે અને સરકારી સ્કૂલ ખોલવી જોઈએ. કોઈ પણ પક્ષ આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, અપક્ષ આવે. કારણ કે એવું કહે છે ભાજપ વાળા કે કોંગ્રેસ સ્કૂલો, કોંગ્રેસ વખતે સ્કૂલો જ ગલી, તો આજની જૂની કોલેજો છે ગુજરાતની અંદર છે એ કોંગ્રેસ વખત જ બની, કંઈ ભાજપ વખતે બની નથી. તો ભાજપ એટલી સ્કૂલો બનાવે આખા ગુજરાતમાં અને ગરીબ માણસોના છોકરા ભણે તો આપણો દેશ આગળ આવે. અને એજ્યુકેશનને ધ્યાનમાં પણ જરૂર છે. રોજી રોટી તો બધાને ચાલવાની છે ધીમે ધીમે કોઈ પણ રીતે, પણ વધારે વધારે ઈચ્છું છું કે એજ્યુકેશનને ધ્યાનમાં આપો. તો આના આ લોકો જે મજૂર વર્ગ છે એના દીકરા દીકરીઓ ભણશે તો આપણા દેશની અંદર એજ્યુકેશનની બહુ જરૂરિયાત છે. અને ઓછામાં ઓછો ખર્ચામાં ભણતર થવું જોઈએ. કારણ કે માસ્તરોનું વધારે વધારે અત્યારે પોતાને ટ્યુશન માટે ખર્ચા તમે ફીઓ કહો તો સ્કૂલો કરતાં ફીઓ વધારે લે છે, એમાં ધ્યાન નથી આપતા. હું તો એવું માનું કે કોઈ પણ માસ્તરની દર વર્ષે સ્કૂલોમાં પરીક્ષા હોય છે, માસ્તરની પરીક્ષા હોય છે. જો માસ્તરની પરીક્ષા હોય તો સ્કૂલોમાં વિદ્યાર્થી ભણી શકે. જો માસ્તરને ન આવડે તો સ્કૂલને શું આવડવાનું છે વિદ્યાર્થીને? એટલે હું એવું ઈચ્છું છું કે પહેલાં દર વર્ષે માસ્તરની પરીક્ષા હોવી જોઈએ તો સ્કૂલોના વિદ્યાર્થીઓ હોશિયાર બને અને વધારે વધારે સરકારી સ્કૂલો ખુલો. ચોક્કસ તમામ લોકોએ વ્યથા કીધી. બાપુનગર વિસ્તારના કડિયા નાકે આવ્યા છીએ. કડિયા નાકે લોકો જે છે, સામાન્ય લોકોની અમે પ્રતિક્રિયા લીધી કે તેમનું શું માનવું છે, તેમનું શું મંતવ્ય છે. કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.